કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, વિષય પર્યાવરણ આસપાસ. અગાઉના પિરિયડો દરમિયાન આપણે પ્રકરણ 5 સુધી ભણી ગયા. આજે આપણે જોઈશું પ્રકરણ 6 રિયાની મુસાફરી. પ્રકરણ 6 રિયાની મુસાફરી. રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. રિયા નામની છોકરી છે, એ અને એની બેટપણી જીયા બંને ખૂબ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. ક્યાં જવાના હતા? વાપી. એ પણ ટ્રેનમાં બેસીને જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાને ઘરે જતી હતી. વેકેશન હોવાથી રિયા ક્યાં જતી હતી? એના મામાના ઘરે. જીયા કુટુંબ સાથે દમણ જવા ફરવા નીકળી હતી. જીયા કુટુંબ સાથે એને દમણ ફરવા ગઈ જવાની હતી. જ્યારે રિયા મામાના ઘરે અને જીયા દમણ ફરવા જતી હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા અને બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરી આવ્યા હતા. બંને કુટુંબ એટલે કે રિયાનું કુટુંબ અને જીયાનું કુટુંબ બંને સાથે જવાના હતા. તો રિયાના પપ્પાએ 15 દિવસ પહેલાં જ દમણ અને રિયાના મામાનું ઘર એટલે કે વાપી અને દમણની ટિકિટ બુક કરાવી આવ્યા હતા. તેમની મુસાફરીના માત્ર 2 દિવસ જ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ ગઈ. ત્યારે જીયાની તબિયત બગડી ગઈ. જીયાની તબિયત શું થઈ? બગડી ગઈ. 2 દિવસ મુસાફરી હતા અને જીયાની તબિયતને શું થયું? બગડી ગઈ, બીમાર પડી ગઈ. ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું હતું. ડૉક્ટરે શું કહ્યું હતું? કે હવે તારે આરામ કરવો પડશે. તેથી જીયાના કુટુંબ તેમની ટિકિટ રદ કરાવવી પડી. એટલે શું થયું? જીયાના કુટુંબે જે દમણ ફરવા જવાનું, તેથી જીયા બીમાર પડી એટલે શું કરવું પડ્યું? ટિકિટો રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ દુઃખી હતી. જીયા પણ દુઃખી થઈ, રિયા પણ દુઃખી થઈ, કેમ બંને જણા સાથે મુસાફરી કરવાના હતા. એટલે એ બંને જણા ખૂબ દુઃખી થયા, કારણ કે તેઓ એ મુસાફરી વખતે શું કરશે અને તે કેટલાય આયોજન કર્યા હતા. શું કરશે, કેવી મસ્તી કરશે, કેવી વાતો, કેવું રમતો રમશે, એ બધી આયોજન કર્યા હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ. જીયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂજે છે. જીયા પછી રિયાને ખુશ કરવા માટે કહે છે કે મને એક યુક્તિ સૂજે છે. તેણે રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે. શું કરે? તું નિરાશ ના થતી, જ્યાં જ્યાં તું ફરે એ બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. એ મોબાઈલમાં ફોટા પાડજે અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ને ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને ફોટા અને વિડીયો પણ જોઈશ. આ રીતે એને પણ સાથે જોડે હોય એવું લાગે. રિયા તેના ઘરે ગઈ. કોના ઘરે ગઈ? જીયાના ઘરે. એક નોટબુક અને પેન શોધી તેના થેલામાં મૂકી જીયાના ઘરેથી પાછી આવી. પછી ઘરે આવીને નોટ પેન એક શોધી અને થેલામાં મૂકી દીધી. કેમ કે જીયા આવવાની ન હતી, તો રિયા તેને માટે જે જે લખવાની હતી એટલે કે જ્યાં જ્યાં ફરવાની હતી એ બધું લખી શકે તે માટે એક પેન અને નોટબુક શોધી. વિચારો અને લખો, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તમે કયા કયા જે વાહનોમાં મુસાફરી કરી એ બધા વાહનો લખવાના. સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે જે જેવા મુસાફરી કરી હોય, ટ્રેનમાં, બધા લખી શકાય છે. બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું થાત? બીમાર હોત અને મુસાફરી કરી હોત, બીમાર તો હતી જ, છતાંય મુસાફરી કરી હોત તો કેટલી એની અગવડતા પડત એ જુઓ. જીયા બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોત તો મુસાફરીના થાકના કારણે બીમારી વધી જાત. જે થાક લાગે એના કારણે એને બીમારી વધી જાત અને પછી આજુબાજુના વાયરસના કારણે પણ બીમારી વધી જાય. જીયા તેમજ તેની સાથે આવેલા તમામ લોકો હેરાન પરેશાન થઈ જાય. જીયા ખુદ બીમાર હતી, એની સાથે જે આવ્યા હોય એ પણ હેરાન પરેશાન થઈ જાય અને કદાચ પ્રવાસ અધૂરો પણ છોડી પાછા વળવું પડત. બધા હેરાન પરેશાન થાય પછી પ્રવાસ અધૂરો છોડી અને પાછા વળવું પડે એવું થાય. એટલે બીમારીમાં કોઈ દિવસ ટ્રેનની મુસાફરી કે કોઈ પણ જાતનો પ્રવાસ કે કોઈ પણ જાતને બહાર નીકળાય નહીં. પછી
આગળ જોઈએ રિયાની ડાયરી. હવે રિયાની ડાયરીમાં રિયા ક્યાં ક્યાં ફર્યા હવે એના વિશે માહિતી લખી છે. કેટલા વાગ્યા છે? 8:05ની વાર છે. કઈ તારીખ? 28 મે. આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. એ લોકોને નીકળવાનો સમય થઈ ગયો. હવે એ લોકો પૂનમનો દિવસ હતો, ભોજન કરી અને ગાંધીધામ જવા માટે એટલે કે બસ રેલવે સ્ટેશન જવા માટે શું કર્યું? રિક્ષામાં બેસી ગયા. પછી થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. અમે જોયું શું થયું. થોડી સ્ટેશને પહોંચી ગયા પછી થોડી વાર પછી ટ્રેન આવી ગઈ. ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. જ્યાં અગાઉ જે સ્ટેશનો આવેલા ત્યાંથી મુસાફરો ચડેલા હોય તે અંદર બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 7:50 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. છેક દૂરથી ક્યારે 7:50 ચાલી હતી. ને આ લોકો કેટલા વાગે નીકળ્યા હતા? કેટલા વાગે? 8:55 નીકળ્યા હતા. અને ટ્રેન ક્યાંથી? 7:55 કચ્છથી ઉપડી, ભુજથી ઉપડી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ છે. ટ્રેનનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. ખાસ ધ્યાન રાખજો કે રિયાની ટ્રેનનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. ડબ્બા પાસે ગયા અને મૂંઝાઈ ગયા. કેમ? એક જ દરવાજે મુસાફરો ઉતરતા, બીજા પોતાના સામાન અંદર મૂકી ચડતા હતા. એક દરવાજેથી બધા ઉતરતા હતા અને બીજા પોતાના સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે એટલે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. કેમ કે એક દરવાજેથી ચડતા હતા અને એક દરવાજેથી સામાન ઉતારતા રે ધક્કા મૂકી ચાલતી હતી. કે ધક્કા મૂકીમાં આપણે ચડીએ તો અકસ્માત સર્જાય અને ટ્રેન પાછી 10-15 મિનિટ ઊભી રહેવાની હતી. તો શાંતિથી ચડાઈશ, 20 મિનિટ સુધી ટ્રેન ઊભી રહે એટલે શાંતિથી ચડીએ, ઉતાવળ કરીએ તો અકસ્માત થાય. એટલે પપ્પાએ શું કહ્યું રિયાને કુટુંબને? કે શાંતિથી ઉતાવળ કરશો નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. જે ટ્રેનનો જે ટિકિટનો નંબર હતો એ જગ્યાએ ગોતી અને બેસી ગયા અને સામાન પણ વ્યવસ્થિત મૂકી દીધો. સમય થતાં ટ્રેન ઉપડી. સમય થયો એટલે ટ્રેન સિગ્નલ મળતાની સાથે ઉપડી. પછી શું થયું? ત્યાં સુધીના મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. ટ્રેનની ટિકિટ પહેલેથી બુક કરાવેલી હતી તો પછી એમાંથી ટિકિટ નંબર શોધી એટલે સીટ નંબર શોધી અને બધા મુસાફરો પોતપોતાની જગ્યાએ બેસી ગયા. મને અને મમ્મી બારી પાસે બેઠક મળી હતી. મને અને રિયાને અને તેની મમ્મીને બારી પાસે બેઠક મળી. પપ્પા અને હિમાક્ષને તેના ભાઈને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. અમારી જોડે અમારા જેવું બીજું એક કુટુંબ પણ હતું. તે આગળના સ્ટેશનથી બેઠું હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. રિયા અને એનો ભાઈ હિમાક્ષના જેવા બીજા 2 બાળકો એટલે ભાઈ બહેન હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. એમને પાછું કેવું હતું? રિયાન જેવું જ હતું કે એમને પણ ઉપરની 2 બેઠક મળી હતી અને નીચેની 2 બેઠક મળી હતી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટ્રેનમાં મુસાફરી કરવાથી કેવું મજા પડે છે એ વિશે આપણે અહીં જાણવાનું છે. આગળ શું કહે છે? રિયાની મુસાફરી ચાલુ થઈ ગઈ. થોડા સમય પછી ટિકિટ તપાસના ટિકિટ ચેકર આવ્યા. જો દેખાય છે ને ટિકિટ તપાસવાવાળા ભાઈ આવ્યા. એમને શું કહેવાય? ટિકિટ ચેકર. અમારી ટિકિટ તપાસ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી જગ્યાએ યોગ્ય બેઠક ઉપર બેઠા છીએ કે નહીં, કે અમે અમારી પોતાની જ જગ્યાએ બેઠા છીએ, જે ટિકિટમાં નંબર લખ્યો છે એ જ બેઠકે બેઠા છે કે બીજાની કોઈ બેઠક ઉપર તો ભૂલથી બેસી ગયા નથી. હવે સવાલ જોઈએ, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવા કેમ કહ્યું હતું? જવાબમાં લખીશું, કારણ કે ટ્રેનના ડબ્બામાં ચડતા લોકો ધક્કા મૂકી કરતા હોય છે. ટ્રેન 15-20 મિનિટ ઊભી રહેતી હોવાથી શાંતિથી ચડવાનું કહે છે. બધા ધક્કા મૂકી કરતા હતા ને એટલે એના પપ્પા એમ કે શાંતિથી આપણે ચડીએ છીએ. તમે મુસાફરી કરતી વખતે ટિકિટ તપાસવાવાળાને કેવી રીતે ઓળખશો? ટિકિટ તપાસનારને આ કેવી રીતે ઓળખશે? ચલો જોઈએ.
ટિકિટ તપાસનારે કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ, માથા પર ખાસ પ્રકારની ટોપી હોય છે. અહીંયા દરેક મુસાફર પાસે ટિકિટ માંગીને ચકાસે છે. ટિકિટ વગરના પાસેથી દંડ વસૂલે છે. આમ આ રીતે અમે ટિકિટ તપાસનારને ઓળખી શકીએ છીએ. પછી ટિકિટ તપાસના ટિકિટમાં કઈ વિગતો તપાસી ખાતરી કરી છે તે તમારા શિક્ષક પાસે. સમય જોઈએ, કઈ તારીખ છે, પછી સીટ નંબર જોઈએ, ટ્રેન સાચી છે, બધું વ્યવસ્થિત તપાસતા હોય છે. કેટલા વાગ્યા છે હવે? 10:15 થઈ છે. અહીં 22:15 એટલે 24 કલાકનો સમય લખેલ છે. અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે. 1 કલાક 40 9:08:55 બેઠા હતા. 1 કલાક થઈ ગયો ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. આગળ જતાં 1 કલાકે સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી ગઈ. મેં બારીમાંથી જોયું ત્યાં તો સામખીડિયાળી જંકશન હતું. કયું જંકશન હતું, કયું સ્ટેશન હતું? સામખીડિયાળી જંકશન લખેલું. મેં પપ્પાને પૂછ્યું આ સ્ટેશનના કયું સ્ટેશને ટ્રેન પહેલી ઊભી રહી? સામખીડિયાળી. હવે એ સ્ટેશને શું જોયું રિયાએ તેના વિશે વાત કરે છે અને પપ્પાને પૂછે છે કે પપ્પા સામખીડિયાળી નામની પાછળ જંકશન કેમ લખ્યું છે, જંકશન કેમ લખ્યું છે એ પપ્પાને પૂછે છે. પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશન આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય એવા રેલવે સ્ટેશનને જંકશન કહે છે. જંકશન કોને કહેવાય? એક જ પાટા ઉપરથી આગળ જતા બે ફાટકો પડી જાય, એટલે કે એક બીજા શહેરે જતી હોય, બીજો ફાટક બીજા શહેરે જતો, એમ બે ફાટા એટલે કે બે રેલ માર્ગ છૂટા પડતા હોય તેને જંકશન કહે છે. આ રેલવે સ્ટેશન, આ સ્ટેશનેથી 2 રેલમાર્ગ છૂટા પડે છે. આપની ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો અને બીજો માર્ગ પાલનપુર તરફ છે. એટલે કે સામખીડિયાળીથી એક ફાટક અમદાવાદ જશે, બીજો માર્ગ પાલનપુર જશે, એટલે સામખીડિયાળીને જંકશન તરીકે ઓળખાય છે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા. પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું કે જો આગળ 2 માર્ગ છૂટા પડે છે. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારીમાં જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી લાગતું હતું. કેમ? એ કચ્છનું રણ હતું એટલે કે સફેદ ચાદર જેવું લાગતું અને પૂનમ હતી એટલે અજવાળું તો હોય જ. પપ્પાએ મને કહ્યું આ કચ્છનું નાનું રણ છે. કચ્છના નાના રણમાં મીઠું પથરાયેલું હોય છે એટલે સફેદ ચાદર જેવું જ લાગતું હોય છે. રણ જે એટલે સફેદ રણ જેવું, અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન પર જામેલા મીઠાના થર છે. જોઈને મેં કહ્યું હતું ને મીઠાના થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ, અગર એટલે મીઠું પકવનારાઓ, અગરિયા એટલે મીઠું પકવનાર, અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. શું કરે છે? મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. કચ્છના નાના રણમાં મીઠાનો ઉદ્યોગ એટલે કે મીઠાનું ખેતી જેમ આપણે કહીએ છીએ એમ મીઠાનું ઉદ્યોગ કરે છે. એટલે કે મીઠાની મીઠું તૈયાર કરે છે અગરમાં, અગરિયા બનાવીને. તો ત્યાં મીઠાના મોટે મોટા ઢગલા જોયા કચ્છના નાના રણમાં. પછી આગળ શું જોયું? ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. ફટાફટ ટ્રેન ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. પૂનમ હતી એટલે ચંદ્રમાનો પ્રકાશમાં આછું પાતળું આજુબાજુનું દેખાતું હતું. તેને શું દેખાયું? એક પુલ. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. પુલ ઉપર ખબર છે ને અગાઉના પાઠ દરમિયાન આપણે જોઈ ગયા હતા, પુલ ઉપર અવર જવર થતી હોય છે માણસોની, વાહનોની. અમારી ટ્રેન તે પુલ પાસેથી પરથી પસાર થઈ હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે. પછી મેં પૂછ્યું કે આ કયો પુલ છે. પપ્પાને રિયાએ પૂછ્યું પપ્પાને આ કયો પુલ છે. પપ્પાએ શું કહ્યું? તેમણે કહ્યું આ સુરજબારી પુલ છે. કયો પુલ છે? સુરજબારી, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. પરીક્ષા દરમિયાન પૂછાય કચ્છનું પ્રવેશ દ્વાર કયું છે, તો સુરજબારી પુલ. કયો? સુરજબારી પુલ. ખાલી જગ્યા પર નાના વાક્યમાં કે ગમે તે રીતે પૂછાઈ શકે છે. સુરજબારી પુલ એ શું છે? કચ્છનું પ્રવેશ દ્વાર, કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે. તેમણે પણ કહ્યું કે જ્યારે આ પુલ નહોતો ત્યારે અમદાવાદ તરફ બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી હતી. જ્યારે આ પુલ બનાવવામાં નહોતો આવ્યો ત્યારે બધી ટ્રેનો પાલનપુર ફરી અને
અમદાવાદ જતી હતી, જેમાં ખૂબ જ સમય જતો હતો. ફરતા ફરતા જઈએ તો ખૂબ જ સમય લાગે છે અને સીધા જતા હોય તો ઓછો સમય લાગે છે. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલ માર્ગો જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાં જ ને? પપ્પાએ કહ્યું, હા ત્યાંજથી ટ્રેન જતી હતી. આગળ જે સામખીડિયાળી સ્ટેશને જંકશને જોયા હતા ને બે માર્ગ, પાલનપુર અને અમદાવાદ તરફના, એ રાત્રિના 11 વાગ્યા. એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. 11 વાગ્યા એટલે મમ્મી પપ્પાએ કીધું, સૂઈ જાઓ. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. રિઝર્વેશન હોય તો સુવા અને બેસવાની સરસ વ્યવસ્થા થતી હોય છે, તો મમ્મીએ શું કર્યું, તેમની બેઠક ઉપર જ ચાદર પાથરી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા, બધા ચાદરો પાથરી પાથરીને ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું અને મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગયા. રાત્રે ટોયલેટ કરી અને સૂઈ ગયા. ત્યાં બાથરૂમ ટોયલેટ બધી સગવડ મળી રહે છે. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? હા, જો હા તો ક્યાંથી ક્યાં? પાલનપુર, અમદાવાદથી પાલનપુર સુધી. હા કરી છે. ક્યાંથી? અમદાવાદથી પાલનપુર સુધી. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગત લખો. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, કોમન વર્ગ એવા 3 વર્ગ હોય છે, તો અલગ અલગ સગવડો મળે છે. ટ્રેનમાં કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા, શટરવાળી બારીઓ હોય છે. એસી કોચમાં સુવા, ઓઢવા, પાથરવાની સુવિધા, જમવાની સુવિધા હોય છે. સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં બેઠકોની સારી અને વધુ સગવડો હોય છે અને ઓછી ગીચતા જોવા મળે છે, કેમ કે તે ટિકિટનો દર પણ ઊંચો હોય છે અને કોમન ડબ્બામાં ખૂબ જ ભીડ હોય છે, ત્યાં ટિકિટનો દર નીચો હોય છે. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવી ન હતી. ઊંઘવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ટ્રેનનો ખળખળ અવાજ આવતો હતો તેથી ઊંઘ આવી નહીં. તેમાં મારી ઉંમરની છોકરી હતી, તેમના સાથે બીજું કુટુંબ હતું ને જોડે, એ પણ છોકરી બાજુમાં હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી, એને મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંને થોડી વાતો કરી. શું કરી? વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેનું નામ શું હતું? ફિયોના. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી, એ જોડે હતી. એમના જોડે જે કુટુંબ, એમાં ફિયોના નામની છોકરી હતી. બંને જણાએ વાતો કરી. ઊંઘ બંનેને ન આવતી હતી તો એની જોડે વાર્તાની ચોપડી હતી, તે એને આપી. કોને આપી? રિયાને. મેં પણ તેની પાસેથી, ફિયોના પાસેથી રિયાએ શું કર્યું? વાતો કરી અને પછી શું લીધું? એના જોડેથી વાંચવાની ચોપડી, પુસ્તક હતું ને. ફિયોના સમય કાઢવો ને રાતનો, તો કઈ રીતે કાઢવો એ માટે ફિયોના પણ જાગતી હતી અને રિયા પણ જાગતી હતી. તો ફિયોના જોડે પુસ્તકો એટલે કે ચોપડીઓ હતી જોક્સની, તો એ જોક્સની ચોપડી લઈ અને રિયા વાંચવા લાગી. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના પડી. વાંચતા વાંચતા રિયા તો સૂઈ ગઈ. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીની બહારની લાઇટમાં પ્રકાશ આવતો હતો. આંખ ઉઘડી તો જોયું તો બારીની બહારથી બધા પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાં જોયું તો કોઈક મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. કોઈ મોટું શહેર આવે તો લાઇટો આજુબાજુની ચાલુ હોય તે દેખાવા લાગી. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. અહીં દેખાય છે ને આવું સુંદર દ્રશ્ય? મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો, બહુ ઊંચા ઊંચા મકાનો અને સૂમસામ વાતાવરણ. ટ્રેન સડકના માર્ગમાં પુલ નીચેથી તો ક્યારેક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. અહીં જે માર્ગ બનાવેલા હતા પુલમાં, ક્યારેક ફાટકવાળો હોય કાં તો સડકવાળો હોય, એમ સૂમસામ ટ્રેન પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈને મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટો અને વિડીયો લીધા. કેમ લીધા? તી જીયાને બતાવવાની હતી એટલે એને ફોટો અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ મજા આવશે. જીયાને બતાવવાની પણ ખૂબ મજા આવશે અને ક્યારેક આપણે સ્મરણો કરીએ એટલે ક્યારેક યાદગીરી કરવી હોય તો પણ એ જોઈ શકીએ છીએ. કેટલા વાગ્યા? 2:30. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી હતી. પપ્પા પણ જાગી ગયા હતા. હવે બીજા આગળ સ્ટેશન આવ્યું ત્યાં ઊભી રહી. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. શું કહ્યું? અમદાવાદ આવી ગયું છે. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારાઓ ઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. અમદાવાદ સ્ટેશન આવ્યું એટલે ત્યાં બધા વેચવાવાળા ફેરિયાઓ ને બધા હતા, એમના અવાજથી ચહલપહલ એટલે કે કોલાહલ થવા લાગ્યું. ચાય, ગરમ ચાય, ઘરમાં ગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા,
ચીકુ સફરજન જેવા અવાજો સંભળાવવા લાગ્યા. સ્ટેશન ઉપર જે વેચવાવાળા માણસો હતા એ આ બધી જાતના ચા, પછી ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન જેવું વેચતા હતા. બધા પ્રવાસીઓને ભૂખ લાગે ને તો એ પ્રવાસીઓને ભૂખ સંતોષાવવા અને પોતાનો વેપાર કરવા માટે ત્યાં બીજા નાના મોટા ફેરિયાઓ હોય છે. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે, અમદાવાદે 20-25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. પપ્પા તો પાણી ભરવા નીચે ઉતર્યા સ્ટેશને, અને હું પણ એટલે રિયા પણ સ્ટેશને અમદાવાદનું સ્ટેશન જોવા નીચે ઉતરી. અહીં દેખાય છે ને અમદાવાદનું સ્ટેશન, ચા લખી છે ચાવાળા ફેરિયા. અગાઉ જોઈએ શું કર્યું પછી રિયાએ. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. સવારનો દિવસ હતો, બધા ફેરિયા હતા, મુસાફરોની અવર જવર હતી, તો પ્લેટફોર્મ પર ભીડ હોય જ. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. સવારનો સમય હતો એટલે ચા તો બધા પીતા હોય, દૂધ પીતા હોય, એ માટે મુસાફરો શું કરતા હતા, ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોર કરતા હતા. એ કોણ હતા? કુલી. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. જે ટ્રેન આવી હોય એ ટ્રેન વિશે માહિતી પૂરી પાડતા હતા. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈ બેઠા હતા. બીજા બધા જે ટ્રેન આવી હોય તો આમથી આમ દોડીને પોતાની ટ્રેન શોધતા બીજા મુસાફરો શાંતિથી બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેસ્યા. રિયાએ પોતાના કુટુંબને ખાવા માટે શું લીધું હતું? ચીકુ અને કેળા. હવે કેટલા વાગ્યા છે? સવારના કેટલા વાગ્યા છે? 3:45. સમય થતાં ટ્રેન ઉપડી. અમે કેળા ને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. સવાર થઈ ગઈ હતી, 4:45 થતાં ઊંઘ આવતી ન હતી રિયાને. મારી પાસે સાપસીડી રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. રિયા પાસે બોર્ડ ને પાસો હતો. શું રમવા? સાપસીડી. મેં હિમાક્ષી અને ફિયોના એ થોડો સમય સાપ સીડીની રમત રમી. એટલામાં શું આવ્યું? નડિયાદ. શું આવ્યું? નડિયાદ. જ્યાં ફિયોનાને ઉતરવાનું, એની ફ્રેન્ડ હતી ફિયોના, એને ત્યાં ઉતરવાનું હતું. ફિયોના મને આવજો કહી ઉતરી ગઈ અને હિમાક્ષ પણ સૂઈ ગયો. પછી હિમાક્ષ સૂઈ ગયો અને ફિયોના ઉતરી ગઈ. બધાને આવજો કહીને. તમે ક્યારે રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક મારે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું તે હતું તે વિગત લખો. રસ્તામાં વચ્ચે આવતા ગામ, ખેતરો, ઝાડની ઝાડી, નદી, પુલ વગેરે જોયા. વચ્ચે આવતા સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, કલોલ વગેરે શહેરો. બસમાં બસ ઊભી હતી. અમે બસમાં મુસાફરી કરી છે. બસ સ્ટેન્ડે ચા નાસ્તો ના સ્ટોલ ચાલુ હતા. ઊંઝાથી મહેસાણાના રસ્તા વચ્ચે ઈસબગુલની ફેક્ટરીઓ જોઈ અને અડાલજનું ત્રિમંદિર પણ જોયું. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું? અમદાવાદમાં રિયા ક્યાંથી આવી હતી? કચ્છથી. ભુજ કચ્છના ક્યાંથી આવી હતી? ગાંધીધામથી, એટલે કે કચ્છ જિલ્લામાંથી. તેને અમદાવાદમાં શું શું જોયું? અમદાવાદમાં બહુમાળી મકાનો, વાહનોની અવરજવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ, વસ્તુ વેચનારા ફેરિયાઓ, માલ સામાન ઉચકનારા કુલીઓ ના અવાજો વગેરે જોયું. અહીં તમે બીજું પણ ઉમેરી શકો છો. પછી રિયાએ શું શું કર્યું જોયું તે આગળનો સવાલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવે છે ને પાઠ દરમિયાન? તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી શું ખરીદો છો? જો હા તો તેની યાદી બનાવો. તમે જે ખરીદતા હોય એની યાદી બનાવો. મેં જે ખરીદ્યું છે સ્ટેશન પરથી મેં અહીં લખી છે. ચા, પાણીની બોટલ, કેળા, ચણાચોર ગરમ, આઈસ્ક્રીમ, બિસ્કીટ, ઠંડા પાણીની બોટલ, ચીકુ, કોફી, વેફર, સમાચારપત્ર, સફરજન, સિંગચણા, સમોસા અને સામાયિકો. આ બધું મેં ક્યાંથી ખરીદ્યું? સ્ટેશન પરથી. તમે જે ખરીદ્યું એ પણ લખી શકાય છે. મેં ન લખ્યું અને તમારે લખવું હોય તો લખી શકાય છે તમારી રીતે. પછી શું છે? અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? હવે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું જોયું? રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, વસ્તુ વેચનારા ફેરિયાઓ, મુસાફરો, લાલ
રંગના કપડાવાળા માણસો, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ કયા કયા અવાજો સાંભળવા મળ્યા? આગળ જોયું ને, વિવિધ વસ્તુ વેચનારા ફેરિયાઓ, ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફેરજન વગેરે જેવા અવાજો સાંભળવા મળ્યા. અહીં આ પાઠ અહીં પૂરો થાય છે. આ પાઠ દરમિયાન આપણે ટ્રેનમાં બેઠા હોય એવો અનુભવ થયો ને, કે ટ્રેનમાં બેઠા હોય ત્યારે આપણને આજુબાજુ શું જોવા મળે છે, રેલવે સ્ટેશને શું જોવા મળે છે અને કેવા અવાજો સંભળાય છે, કેવું વાતાવરણ હોય છે રેલવેની ટ્રેનના ડબ્બાની અંદર અને ટ્રેનની બહારનું વાતાવરણ કેવું હોય છે એ વિશે આપણે અહીં અભ્યાસ કર્યો. હવે આ અભ્યાસ દરમિયાન આપણે આજે જે અગાઉના પિરિયડોમાં પ્રકરણ 6-5 સુધી તો આપણે હોમવર્ક પર્યાવરણના ચોપડામાં કર્યું. પાઠ 5 સુધી હોમવર્ક આપણા પર્યાવરણના ચોપડામાં કર્યું છે. હવે આપણે આજે કયું લેસન લખીશું? પાઠ 6. તો નવા પેજે લખીશું પાઠ 6, રિયાની મુસાફરી. પાઠ 6, રિયાની મુસાફરી. એમાં આપણે લખીશું તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે. બીમાર અવસ્થામાં જીઆઈ મુસાફરી કરી હોત તો સી મુશ્કેલીઓ પડત મેં રાઇટ કરે છે, એ બધા જવાબ લખવાના છે. પછી રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું? તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખી શકશો એ જવાબ લખવાનો છે. પછી આગળ તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે. પછી તમે રાત્રિએ રેલ માર્ગે સડક માર્ગે મુસાફરી કરી છે. રિયાએ ચાલુ ટ્રેને ટ્રેને અમદાવાદમાં શું શું જોયું એ જવાબ લખીશું. અને છેલ્લે તમે મુસાફરી કરો ત્યારે ટ્રેન ફેરિયાઓના અવાજ એટલે કે ફેરિયાઓ પાસેથી આપણે શું ખરીદીએ છીએ એ સવાલ લખીશું. પછી અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું, પછી કયા કયા અવાજો સાંભળ્યા, આ બધા સવાલ જવાબ સુંદર અને સ્વચ્છ અક્ષરે તમે તમારા પર્યાવરણના ચોપડામાં લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.